आज रोज तारीख 9 सप्टेम्बर 2023 रोज गरुड़ेश्वर तालुकाना नवापरा गामे ज्यां तारीख 5 सप्टेम्बर 2023 रोज आग लागवानी घटना बनी हती, जेमा नवापुरा गामना स्थानिक 13 परिवारोनी घरवखरी साथे आखा घर बरीने खाक थई गया हता। अने आटला भर वरसादमां छेल्ला 4 दिवसथी सतत वरसाद पड़ी रह्यो छे। आ परिवारोना 60-70 लोको ખુલ્લામાં રહે છે, તેમના માથે છત નથી અને આ ખુલ્લામાં વરસાદનો સામનો કરવાનો। આવી પરિસ્થિતિમાં તેમના માટે અને નાના બાળકો અને મહિલાઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ આજ દિન સુધી સરકાર તરફથી થઈ નથી। આથી ઊંઘતા તંત્રને અપીલ છે કે 2 દિવસમાં જેસીબી લાવી બરેલી ઘરવખરી સાઈડ કરી ત્યાં આ કુટુંબ સભ્યોને ટેમ્પરરી વોટરપ્રૂફ ટેન્ટ બનાવી આપી રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપે અને આ ગરીબ આદિવાસી લોકોને જો સોમવાર સુધીમાં અમારા લોકોની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મંગળવારથી કલેક્ટર કચેરી ખાતે રહેવાની ફરજ પડે તેમ છે, જેથી આ સુવિધા માટે આવેદન સ્વરૂપે લેખિત વિનંતી આપવા આહવાન કરીશું। નર્મદા જિલ્લાના પ્રશાસનને અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સાંસદ સભ્યોને અહીંથી અલ્ટિમેટમ આપવામાં આવે છે કે જો સોમવાર સુધીમાં આ જે 12 ઘરો સળગી ગયા છે એ લોકોનું તાત્કાલિક ધોરણે જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે અને રહેવા જમવાની વ્યવસ્થાઓ આ લોકો માટે નહીં કરવામાં આવે તો અમે સોમવાર સુધીનો તમને ટાઈમ આપીએ છીએ, મંગળવારે અમે તમામ આ ગ્રામજનો અને જે આ લોકોનું જે આ બળી ગયું છે, નુકસાન થયું છે, એ તમામ લોકો અમે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપી અને ઘરણા કરશું। તમે બધા એગ્રી છો ને? આપણે બધાએ મંગળવારે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવાનો છે, બરાબર? આજે 7-7, 8-8 દિવસ તે દિવસે થઈ જશે, તેમ છતાં જો ગવર્મેન્ટ એક્શન નહીં લે તો આપણે શું કરવાનું છે? કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવાનો છે, બરાબર? પ્રશાસનનો, હા, તમારે બધાએ ત્યાં આવવાનું છે, આ બધા બૈરી છોકરા ને બધાને લઈને, હા, બધા આવશો ને? આ સરકાર શ્રી ને આ ગ્રામજનો તરફથી અને જે આ લોકો જે વિસ્થાપિતો થયા છે, બરાબર, એ લોકો તરફથી અને આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા તરફથી તમને અલ્ટિમેટમ આપવામાં આવે છે કે સોમવાર સુધીમાં આ લોકોનું તાત્કાલિક ધોરણે એમનું સુખદ નિરાકરણ આવી જવું જોઈએ। એ લોકોને રહેવા જમવાની અને ટાટપત્રી જે પણ કઈ વ્યવસ્થા છે એ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કરવામાં આવે, જો કરવામાં નહીં આવે તો અમે મંગળવારે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરશું આવેદન પત્ર આપીને। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। સુધીમાં જે કઈ આ ઘટના જે ઘટી છે એમાં જો કંઈક નિરાકરણ ના આવે તો અમે મંગળવારે આ આખું આ 100 ઘરની વસ્તી છે એ તમામે તમામ લોકો એક ત્યાં કલેક્ટર ઓફિસમાં ધરણા કરવા આવવાના છે। આ ગ્રામજનો અહીંથી અલ્ટિમેટમ આપે છે કે જો આ સોમવાર સુધીમાં આ લોકોની જે માંગણી છે જો એ તાત્કાલિક ધોરણે નહીં માંગવામાં આવે, સ્વીકારવામાં આવે, તો આ બધા જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આ તમામ ગામના લોકો સૌ ભેગા મળીને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરશે ગાંધી ચિંધિયા માર્ગે, એવી તમામ ગ્રામજનોની માંગણી છે। કેમ કે ઘણા બધા અહીંયા ગાડી આવી જાય છે, મોટી મોટી વાતો કરે છે, વાયદા કરીને જતા રહે છે, આજે 4 દિવસ થયા પણ તેમ છતાં આ ઘરોની આ પરિસ્થિતિ છે, બરાબર? એના માટે બાળક લઈને જવું, આ બાજુ કેવું નાનો બાળક લઈને જવું, કઈ પાણી નો નહીં સવલત, પછી લાઈટ નો નહીં સવલત, બળીને બેસ્યા વળી જો ધોળો સારો મળી જાય, ગાય ને ભેંસ ને શું ખવડાવું, મારે 2 દિવસ થી વરસાદ પડે, જવું કઈ પહેરેલા લુગડે આવ્યા છે, હવે પહેરેલા લુગડા પહેરીને કઈ નિશાન માં જવું, નિશાન માં આવીને કે રેવ એમ કે છે, અમારે નાના બાળક લઈને મારે નિશાન માં જવું કેવી રીતે, ત્યાં લાઈટ નો સવલત નહીં, હવે આજુબાજુ ઘરો વાળા મને ખવડાવે છે અને ખાય છે, અને કેટલા દિવસ લાગ્યા મારે ખાવું પીવું, ઘરમાં ના મળે લાકડા, ગેસ બી બળીને ભેસ્યા વળી જાય, કેવી રીતે અમારે રાની ખાવું, હવે મંગળવારે અમે આવીને ત્યાં ઓફિસે મારી રહેશું, ત્યાં અમને ખવડાવશો આવીને, અમારે રહેવું કઈ, આવી લખી લખી કાગળિયા કરી જતા રહે છે, અમારે કેટલી તકલીફ છે, માટે વરસાદ પડે છે।
આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના 100થી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.